નમસ્કાર એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચના હાથસમા વિસ્તાર હોસ્ટર ગ્રાઉન્ડ નજીકના જૈન દેરાસર મંદિરને તસ્કરો નિશાન બનાવતા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર બાઇક ચાલક રોડ ઉપર અકસ્માતના કારણે કંગોળાયો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. ભરૂચ કલેક્ટર કચેરી ભાજપ કોંગ્રેસ અપક્ષના ઉમેદવારોની ઉભરાઈ ઉઠી. ઉમેદવારી પત્રો સમર્થકો સાથે નોંધાવતા દિવસ દરમિયાન કલેક્ટર કચેરી લોકોથી ઉભરાઈ. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ નજીકના જૈન દેરાસર મંદિરને તસ્કરો નિશાન બનાવતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, તાલુકા પંચાયતની ચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં પોલીસ પણ વ્યસ્ત બની છે, જેનો સીધો લાવો તસ્કરો ઉઠાવી રહ્યા છે. ગતરોજ ભરૂચના નંદેલાલ રોડ ઉપર આવેલ બે કોમ્પ્લેક્સની 5 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારબાદ ગત મોડી રાત્રિથી વહેલી સવાર સુધીના ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડની પાછળના જૈન દેરાસર મંદિરને તસ્કરો નિશાન બનાવી રહ્યા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી કેમેરામાં 5 જેટલા અજાણ્યા તસ્કરો મંદિરનો દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના પગલે ફૂટેજના આધારે પોલીસે પણ ફરિયાદ નોંધવાની કવાયત આરંભી છે. ત્યારે એક તરફ ચૂંટણીમાં પોલીસ વ્યસ્ત બની છે, બીજી તરફ વિવિધ સ્થળો ઉપર તસ્કરો પોતાનો કસાબ અજમાવવામાં મગ્ન બન્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. જોકે ભરૂચ જિલ્લામાં ચૂંટણીનો રંગ જામી રહ્યો છે, તો બીજી તરફ તસ્કરો પોતાનો કસાબ અજમાવવામાં મગ્ન બન્યા છે, ત્યારે પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક તસ્કર ટોળકીને ઝડપી પાડવાની કવાયત આરંભી છે. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર બાઇક ચાલક ઇકો સાથે ધડાકા સાથે અથડાઈ ગયો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ભરૂચમાં માર્ગ સલામતી માસની ઉજવણી થઈ રહી છે, પરંતુ ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલા સ્ટેચ્યુ પાર્ક નજીક બાઇક અને ઇકો વચ્ચે થયેલ અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ધોરણ 11 નો વિદ્યાર્થી મિત્રને લેવા માટે બાઇક પર જઈ રહ્યો હતો, ત્યારે રિક્ષાને ઓવરટેક કરવા જતા ઇકો સાથે અથડાયો હતો. ઇકો સાથે બાઇક અથડાતા યુવક હવામાં ફંગોળાયો હોવાનું ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. ભરૂચના લિંક રોડ ઉપર આવેલા યોગેશ નગરમાં રહેતો અને ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતો વેદાંત જગલાવાલા ગુરુવારે સવારે 8 વાગ્યાની આસપાસ ભરૂચના સેવાશ્રમ રોડ પરથી પોતાના મિત્રને લેવા બાઇક પર જઈ રહ્યો હતો. તે દરમિયાન સ્ટેચ્યુ પાર્ક નજીક સામેથી આવતી ઇકો કાર સાથે ધડાકા સાથે અથડાયો હતો. વેદાંત હવામાં ફંગોળાયો હતો અને માર્ગની સાઈડ ઉપર પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે કોઈ પૂરપાટ ઝડપે વાહનો આવતા ન હોવાના કારણે તેનો બચાવ થયો હતો, પરંતુ અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાજપ કોંગ્રેસ અપક્ષના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી. ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાવવાની અંતિમ તારીખ 13 ફેબ્રુઆરી રહેલી છે, જેના કારણે 12 ફેબ્રુઆરીના રોજથી સવારથી જ મોટી સંખ્યામાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, જેના પગલે ભાજપના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પોતાના સમર્થકો સાથે નોંધાવી રહ્યા છે. પરંતુ કોંગ્રેસમાં હજુ પણ કયા ઉમેદવારોને મેન્ડેટ જાહેર કર્યા છે તે હજુ સુધી સામે આવ્યું નથી, તે હજુ સ્પષ્ટ થયું નથી. છતાં પણ કેટલાય કોંગ્રેસના ઉમેદવારોએ બંધ બારણે પોતાની ઉમેદવારી નોંધાવી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આજે પણ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવારોએ વાતે ગાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જો કે કોંગ્રેસને મેન્ડેટ ન મળી હોવા છતાંય કેટલાય ઉમેદવારોએ ઉમેદવારી પત્રો નોંધાવતા તેઓને ફોન ઉપર જ
માહિતી મળી હતી કે અમોને ફોન ઉપર મેન્ડેટ મળ્યા છે એટલે ઉમેદવારી નોંધાવી છે ત્યારે શું હજુ સુધી કોંગ્રેસના ઉમેદવારોના નામોની યાદી જાહેર ન કરવા પાછળનું શું કોંગ્રેસને ઉમેદવારીઓ મળતા નથી તેવા અનેક સવાલો ઉભા થયા છે। કોંગ્રેસના ઉમેદવારોની યાદી આ અંગે શહેરના પ્રમુખનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે પરંતુ શહેર પ્રમુખ મીડિયાનો કોલ રિસીવ કરવા તૈયાર નથી। તે જ સાબિત કરે છે કે ફરી એકવાર ભરૂચમાં કોંગ્રેસ લૂલી સાબિત થાય તો નવાઈ નહીં। જો કે કોંગ્રેસના ઉમેદવારોની યાદી હજુ સુધી જાહેર થઈ નથી અને ઉમેદવારી નોંધાવનારાઓ આવતીકાલનો અંતિમ દિવસ રહેલો છે ત્યારે કોંગ્રેસ પર પોતાના ઉમેદવારોને ત્યારે જાહેર કરશે તે પ્રશ્ન ઉભો થયો છે જેના કારણે કેટલાય હળકપદુરા ઉમેદવારો બંધ બારણે પણ પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા હોવાની માહિતી સાંપડી રહી છે। ત્યારે શહેર કોંગ્રેસના પ્રમુખ પણ ઉમેદવારોના નામો અંગે મીડિયાથી દૂર રહ્યા છે। શું કોંગ્રેસના ઉમેદવારો મળતા નથી કે પછી કોંગ્રેસ અપક્ષને સમર્થન જાહેર કરી રહી છે તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે। જો કે આવતીકાલે 13 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ હોવાના કારણે સતત દિવસ દરમિયાન ભરૂચ કલેક્ટર કચેરી લોકોથી ગુંજતી રહેશે તે નિશ્ચિત છે। પરંતુ આવતીકાલે અંતિમ દિવસ છે ઉમેદવારી પત્રો ભરવાના, પરંતુ સમગ્ર દિવસ દરમિયાનનું જીવંત પ્રસારણ પણ એસએનપી ન્યૂઝ ઉપર આપ નિહાળી શકો છો। પહેલા તો હું ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદાર શ્રી, સંગઠનના સભ્યો, ધારાસભ્ય શ્રી, સાંસદ સભ્ય શ્રી સૌનો આભાર માનું છું કે ફરી એકવાર મારી પર વિશ્વાસ મૂકી અને મને ટિકિટ આપી છે। અમારા વોર્ડના જે 4-4 સભ્યો પર વિશ્વાસ મૂકીને અમને ઉમેદવારી પત્ર અત્યારે ભરવા જઈ રહ્યા છે એમાં અમે સાચા અર્થમાં ખરા ઉતરીશું। રોડ રસ્તા ગટર સફાઈની વાત કરીએ તો લાસ્ટ યર અમે ઘણા બધા કામો મૂકેલા હતા, પરંતુ કોરોનાની મહામારીને કારણે એક વર્ષમાં જે બધું કામ રહી ગયા છે તે આવનારા સમયમાં પૂર્ણ કરીશું। હજી પણ ઘણા બધા કામો એવા છે કે જે કરવા જેવા છે। આપણી પાસે જેમ જેમ ગ્રાન્ટ આવતી જાય છે તેમ તેમ અમે પ્રજાના વિકાસના કામ કરીએ છીએ। આવનારા સમયમાં પણ જે પણ પ્રજાના વિકાસના કામો રહી ગયા હશે તો અમે ચોક્કસ કરીશું। મારા વિસ્તારના 9 નંબરના લોકોની ચાહના અને લોકોની માંગના હિસાબે હું ભરી રહ્યો છું। પાર્ટીનો નિયમ એવો આવ્યો એટલે અમારાથી ઊભું રહી શકાય જ નહીં, એટલે હું જાતે અપક્ષ ઉમેદવારી કરીશ। અપક્ષ તરીકે અમે બંને લોકો જીતીશું એ હું કહી શકતો નથી અત્યારે, જીતીશું અમે અપક્ષ તરીકે અમારા વિસ્તારમાં 25 વર્ષથી કામ કરેલા છે। ભરૂચ નગરપાલિકાની 2021ની ચૂંટણીમાં અમે દિનેશ અડવાણી, શંકરભાઈ પટેલ ઉર્ફે સેજલ પટેલ, પુષ્પાબેન વસાવા અને સોનલબેન મહેતા અમે 4 ઉમેદવાર વોર્ડ નંબર 7માં ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 7ના અને ભરૂચના વિકાસની વાત કરીએ તો આખું ભરૂચ શહેર જાણે છે કે કોનો કેવો વિકાસ થયો છે અને કોણે ક્યાં વિકાસ કર્યો છે બધાને ખબર છે। રોડ રસ્તા સ્વચ્છતા એ દરેકમાં રોજને રોજ લોકો રસ્તા પર આવીને આંદોલન કરે છે, એટલે મારી તમામ વોર્ડ નંબર 7ની અને ભરૂચ શહેરની પ્રજાને વિનંતી છે કે આવનારા દિવસોમાં તારીખ 28/2/2021ના રોજ મતદાનની તારીખ છે, એ તારીખે તમે બધા જોરથી કોંગ્રેસની તરફેણમાં મતદાન કરીને જે ગેરવહીવટ કરનારા લોકોને ઘરે બેસાડો એવી મારી નમ્ર વિનંતી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારોની દાવેદારી નક્કી કરી રહ્યા છે। નર્મદા જિલ્લામાં ઉમેદવારો પોતાને ટિકિટ મળતા પોતાના સમર્થકો સાથે પોતાની દાવેદારી નોંધાવવા જઈ રહ્યા છે, ત્યારે બીટીપીના ગઢ ગણાતા એવા ડેડિયાપાડા ખાતે જિલ્લા પંચાયતના ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી ફોર્મ ભર્યું હતું। બીટીપીના ઉમેદવારોએ જંગી રેલી કરી પોતાના સમર્થકો સાથે ડેડિયાપાડા બીટીપી ઓફિસથી લઈ યહાં મોગી ચોક થઈ મામલતદાર કચેરી ખાતે પોતાના ફોર્મ ભર્યા હતા। નવાગામ જિલ્લા પંચાયતમાંથી શકુંતલાબેન વસાવા, ચિકંદા તરફ જિલ્લા પંચાયતમાંથી બહાદુરભાઈ વસાવા, આંબાવાડી જિલ્લા પંચાયતમાંથી દેવેન્દ્રભાઈ વસાવા, ડેડિયાપાડા જિલ્લા પંચાયતમાંથી જગદીશ વસાવા, મૂળજડી જિલ્લા પંચાયતમાંથી પાડિયાભાઈ વસાવાએ પોતાના સમર્થકો સાથે જંગી રોડ શો કરી ઉમેદવારી નોંધાવી હતી। જો કે ભરૂચ જિલ્લામાં કેટલીય જગાએ બીટીપીના લોકો ભાજપમાં જોડાયેલા છે અને ભાજપના લોકો બીટીપીમાં જોડાઈ રહ્યા છે, પરંતુ ડેડિયાપાડાના ગઢ સમા ગણાતા બીટીપીના અંદર મોટી સંખ્યામાં લોકો ઉમેદવારી વખતે ઉમટી પડતા માનવ મહેણામણ જોઈને અનેક માર્ગો ઉપર ચક્કા જામના દ્રશ્યો સર્જાયા હતા।
करजण तालुका जिला पंचायत ना उमेदवारोए उमेदवारी नोंधावी हती। करजण जनसेवा केंद्र बहार मोटी संख्या में कोंगी समर्थक एकत्र थे, कांग्रेस जिंदाबाद, कांग्रेस आवे छे, नव सर्जन लावे छे ना गगनभेदी सूत्रों साथे वातावरण गजवी मूक्यो हतो। त्यारबाद प्रांत अधिकारी कचेरी में जई उमेदवारी पत्रों भर्या था। हवे जोवानुं ए रह्युं के आगामी स्थानिक स्वराज्यनी चूंटणीओमां मतदारों कया पक्ष ने विजयी वर्णमाला पहेरावे छे, तेनो परिणामना दिवसे ज खबर पड़शे। उमेदवारी पत्रों भरावाना कार्यक्रम किरीटसिंह जाडेजा, नीलमबेन उपाध्याय, लताबेन सोनी, अभिषेक उपाध्याय, पिंटू भाई तथा निकुल वसावा, भौमिक पटेल तेमज मोटी संख्या में तालुकाना कार्यकरोनो मानव मेळा पण उमटी पड्यो हतो। फॉर्म रजू करेंडेट रजू कर स्थानिक मुद्दाओ, लोकोनी समस्याओ, खेडूतोना प्रश्नों, मोघवारी अने भ्रष्टाचार जेवा प्रश्नों लईने कांग्रेस पक्ष जिला तालुका पंचायत चूंटनी में उतरशे। अने अमने चौक्कस विश्वास छे कि गया वक्ते जे प्रमाणे लोकोना आशीर्वाद प्राप्त थया था ए मुजब लोकोना आशीर्वाद प्राप्त थशे। सीमेंट स्टील उत्पादक कंपनीओना भाव वधारा सामे कलेक्टर ने रजूआत कराई हती। भरूच क्रेडाइट द्वारा आयोजित प्रेस कॉन्फ्रेंस में माहिती आपता क्रेडाइट भरूच ना प्रमुख रोहित चद्दरवाले जणाव्युं के सीमेंट अने स्टील नी किंमत में सतत वधारो थयो छे, जेनी असर त्यांथी बांधकाम ना मटीरियल में थयेला भाव वधारना कारणे मकानोनी किंमत में पण छूटक भाव मोटो वधी रह्यो छे। गुजरात ना डेवलपर्स द्वारा यूनिट कोस्ट में 15-20% नो वधारो करवो पड़े तेवी परिस्थिति नुं निर्माण थवा पाम्युं छे। सीमेंट अने स्टील कंपनीओ द्वारा कार्टेल करी छेला केटलाय समयथी छास वडे भावमां असह्य वधारो थई रह्यो छे, जेना कारणे बांधकाम साथे संकळાયેલા બિલ્ડરોએ આજે ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી। સરકાર શ્રીનું જે સપનું છે કે હાઉસિંગ ફોર ઓલ, એફોર્ડેબલ હાઉસિંગ, જે આ સ્ટીલ અને સિમેન્ટવાળાઓએ જે કાર્ટેલ કરેલી છે એના લીધે આ જે સરકારશ્રીનું સપનું રોળાઈ રહ્યું છે, આજે સ્ટીલ અને સિમેન્ટવાળા કાર્ટેલ કરીને જે ભાવ વધારો કરી રહ્યા છે એની સામે અમે સરકારશ્રીને એવી રજૂઆત કરી છે કે જો આ તમે આની માટે કમિટી નિમો, આ કમિટીને જો ભાવ વધારો આ યોગ્ય હોય તો અમને જીએસટીમાં રાહત આપો। જીએસટીમાં જેવી રીતે સરકાર સ્ટીલ અને સિમેન્ટમાં 28% અને 18% જીએસટી લે છે ને એની સામે ઘરાકને 1% અમે જીએસટી ચાર્જ કરતા હોઈએ છીએ, તો અમે સરકારશ્રીને એવું કહીએ છીએ કે જો આ ભાવ વધારા સામે તમે ઓથોરિટી નિમીને અને યોગ્ય નિકાલ લાવો, નહીં તો જીએસટીમાં ઘટાડો આપો, તો જેથી માંગ બરોબર રહે અને રોજગારી પૂરતી રહે। બોધર ગામના રોહિત પટેલ બીજેપીની સાથે છેલ્લી ઘડીએ પણ બીજા ઉમેદવારનું નામ જાહેર થતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। બીજેપી પાર્ટીએ ગત ઇલેક્શનમાં બીજેપી વિરુદ્ધ કામ કરનાર અને કોંગ્રેસને જીતાડનાર ઉમેદવારને કાવલી સીટ પર જાહેર કરતા નારાજ થઈને તેઓએ ઉમેદવારી નોંધાવી। આ ઉપરાંત જંબુસર તાલુકાના અણખી ગામના કરણસિંહ ભગવાનસિંહ સિંધા ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા છે। બીજેપી પાર્ટીમાંથી ટિકિટ નહીં મળતા તેઓએ પણ કોંગ્રેસ નો કેસ ધારણ કર્યો હતો। ભરૂચમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ભાગરૂપે શ્રવણ વિદ્યાધામ ખાતે વિદ્યાર્થીઓએ અનોખી રંગોળીનું પ્રદર્શન કર્યું હતું। ભરૂચ જિલ્લા તથા ગુજરાતભરમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો મતદારોમાં પણ જનજાગૃતિ લાવવાના ભાગરૂપે રંગોળીના આયોજનો કરવામાં આવ્યા હતા। તેવા અભિગમ સાથે ભરૂચની શ્રવણ વિદ્યાધામ દ્વારા મતદાર જાગૃતિ અંગે રંગોળીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતા, દિવ્યેશ પટેલ, અતિથિ વિશેષ તરીકે જેડી પટેલ, ઉર્મિલાબેન પાંડવાલાની ઉપસ્થિતિમાં મતદાર જાગૃતિ અંગેની રંગોળી લોકો માટે મૂકવામાં આવી હતી। રંગોળી 20x12ની તૈયાર કરાઈ હતી અને રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ રંગોળીમાં 23 ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થિનીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી। 25 જેટલા વિદ્યાર્થીઓએ મતદાન અંગે પ્રતિજ્ઞા લીધી હતી। સમગ્ર લોકોમાં મતદાન જાગૃતિ આવે તે ભાગરૂપે રંગોળી થકી મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। આજરોજ શ્રવણ વિદ્યાલય ખાતે મતદાર જાગૃતિ
कार्यक्रम अंतर्गत रंगोली स्पर्धा आयोजन कर श्रवण विद्यालय मरा धोरण अगियार विज्ञान प्रवाह ने सामान्य प्रवाह विद्यार्थी और शिक्षकों द्वारा सुंदर मजा की रंगोली तैयार कर रंगोली तैयार करने उद्देश्य ये कि आप भरूच जिल्ला एक एक नागरिक खूब उत्साह मतदान करे तालुका पंचायत नगरपालिका जिला पंचायत ना जे मतदान थवानु छे एमां अने जेम लोकसभा ने विधानसभा नी अंदर जे उत्साह बतावेलो हतो एवा ज उत्साह साथे सुंदर मजानुं मतदान थाय एवा आशय थी जुदी जुदी शाळाओना अमारा शिक्षक मित्रों अमारा संचालक मित्रों अमारी डीओ नी टीम द्वारा आ आयोजन थयेलुं छे। झगड़िया सेवा सदन खाते भाजप बीटीपी और कांग्रेस ना उम्मीदवारोए उम्मीदवारी पत्र नोंधाव्या था। झगड़िया तालुका पंचायत तेमज जिला पंचायत नी सीट पर झगड़िया सेवा सदन खाते फॉर्म भरवानी प्रक्रिया चालू हती। तेमा मोटा भागना फॉर्म आजरोज भराया छे। जे उम्मीदवारोना फॉर्म भरवाना बाकी छे उम्मीदवारो आवतीकाले उम्मीदवारी नोंधावशे। भारतीय जनता पार्टी कांग्रेस अने भारतीय ट्राइबल पार्टी ना बधाज उम्मीदवारोए पोतानी जीतनी आशाओ साथे फॉर्म भर्या हता। झगड़िया तालुका पंचायत पर वर्षोथी बीटीपी नुं शासन रह्युं छे, परंतु आ वखते तालुका पंचायत माजी प्रमुख तेमज उपप्रमुख बीटीपी साथे छेड़ो फाड़ी बीजेपी में जोड़ाया छे। तो आ वखते खराखरीनो जंग थशे तेवी लोकचर्चाओ चाली रही छे। बीजेपी ना टेकेदारोनी साथे भाजपना जिला प्रमुख मारुतिसिंह अटोदरियानी हाजरी में भाजपना उम्मीदवारोए फॉर्म भर्या हता। झगड़िया तालुका में जिला पंचायत नी 4 सीटना ने तालुका पंचायत नी 16 के 17 सीटना फॉर्म भराया छे। फॉर्म भरवानी प्रक्रिया अत्यारे पण चालू छे। जे लोग वेला आवी गया हता ए लोगो नंबर आप्या छे। एक्जेक्ट आंकड़ो मारी पासे नथी, पण भारतीय जनता पार्टी संपूर्ण जग्याए उम्मीदवारो उभा राख्या छे अने त्यां फॉर्म भरवानी प्रक्रिया चालू छे। भारतीय जनता पार्टी आ वखते झगड़िया तालुकामां लोको लहेराशे लहेराशे अने लहेराशे। कार्यकर्तानो उत्साह अने आम जनतानो भारतीय जनता पार्टी माटेनो प्रेम विकासना कामोने जे माध्यम बनाने भारतीय जनता पार्टी चाली रही छे ते लोको विकासथी प्रेरायने आ वखते खूब मोटी संख्या में भारतीय जनता पार्टी की तरफ में जोड़ाया पण छे। एमां दरेक समाज आवी जाय छे, लघुमती समाज में आवी जाय छे, आदिवासी समाज छे अने सामान्य बधा ज लोको भारतीय जनता पार्टीना एक एक कार्यकर्ता जे 365 दिवस रात दिवस लोगों की वच्चे रहे हैं एना प्रेरणा भारतीय जनता पार्टी तरफ मतदान करवाना है।